હેલો દોસ્તો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 4ની અંદર એક સબ્જેક્ટ ઓફર થાય છે, કન્ટ્રીબ્યુટર પર્સનાલિટી ડેવલપમેન્ટ. આ સબ્જેક્ટનું જીટીયુનું ક્વેશ્ચન પેપર, એના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ક્વેશ્ચન પેપર છે વિન્ટર 2023, 12 જાન્યુઆરી 2024ના દિવસે એક્ઝામ લેવાઈ હતી. અને અહીંયા ક્વેશ્ચન પેપરમાં ટાઈમ લખેલો છે 2:30 to 5, પણ વાસ્તવમાં એનો સમય છે 9:30 to 4, એટલે કે 1.5 કલાકનો ટાઈમ છે એ આ ક્વેશ્ચન પેપરની અંદર આપવામાં આવશે. અને એની અંદર 29 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપેલા છે. 4 સેક્શનની અંદર જે ક્વેશ્ચન પેપર છે વિભાજિત થયેલું છે અને એના 70 માર્ક્સ છે. બધા સેક્શનના અલગ અલગ માર્ક્સ છે. હવે બધા સેક્શન જોતા જઈએ કે એના આન્સર છે એ કેવી રીતે ટીક કરવા. સેક્શન એની અંદર 4 ક્વેશ્ચન આપેલા છે અને બધાની અંદર 2 થી 3 ઓપ્શન આપેલા છે અને એના 10 માર્ક્સ છે. એટલે 4 ક્વેશ્ચનના 10 માર્ક, એટલે 1 ક્વેશ્ચનના 2.5 માર્ક થાય. બધા ક્વેશ્ચનના માર્ક્સ અલગ અલગ છે. સેક્શન એના જે ક્વેશ્ચન છે એના 2.5 માર્ક્સ છે, મિનિમમ માર્ક્સ 0. તો અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે, નીરજ ચોપરા વિશેનો એક પેરેગ્રાફ આપેલો છે અને એના પરથી અહીંયા નીચે ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે. હવે ક્વેશ્ચનના આન્સર કયા હશે એના વિશે આપણે ચર્ચા કરીશું અને પછી જોઈશું કે એ આન્સર શા માટે આવે છે. સપોઝ પહેલો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધીઝ સ્ટેટમેન્ટ્સ ડેમોન્સ્ટ્રેટ નીરજ મોસ્ટ એક્સપાન્ડેડ ઝોન ઓફ આઈકેન. એ આઈકેન વાળો ઝોન એની અંદર ક્યાં આગળ આવે છે? તો એની અંદર 3 ઓપ્શન આપેલા છે. આઈ કેન પ્રેક્ટિસ રિગોરસલી એન્ડ કન્ટિન્યુઅસલી ટુ ગેઇન માસ્ટરી ઇન ધ સ્પોર્ટ. સ્પોર્ટમાં માસ્ટરી મેળવવા માટે હું ખૂબ જ મહેનત કરું છું, રિગ્યુરસલી અને કન્સિસ્ટન્ટલી વર્ક કરું છું. સેકન્ડ, આઈ કેન કન્ટિન્યુ પરસ્યુઈંગ ધ સ્પોર્ટ્સ ડિસ્પાઇટ ઓફ ઇન્જરી. મને ઇન્જરી થઈ છે છતાં પણ એ સ્પોર્ટ્સ માટે વર્ક કરતો રહેશે. આઈ કેન વિન ઓલ ટફ કોમ્પિટિશન્સ. હું બધી જ ટફ કોમ્પિટિશન છે જીતી શકું છું. તો અહીંયા સાચો આન્સર આવશે બી. બી ઇઝ ધ રાઇટ આન્સર. એ ટીક કરો એટલે 2.5 માર્ક મળી શકે છે. વી કેન સે નીરજ ચોપરા યુઝિસ અ કોન્ટ્રીબ્યુટિવ એપ્રોચ ટુ ગ્રો હિઝ ટ્રી ઓફ સસ્ટેનેબલ સક્સેસ બીકોઝ હી સીક્સ એક્સલન્સ. He wants to keep improving his javelin throw. And B, he looks for smart strategies to win all the competition at any cost. So sustainable success માટે સાચો આન્સર આવશે A. Question number 3. Shalin is a swimmer. Shalin છે એક તરવૈયો છે. He has been injured a few times and it has affected his chances to qualify for the state level competition. રાજસ્થાનની હરીફાઈ છે એની અંદર એ ભાગ લેવાનું ચૂકી જાય છે કારણ કે એ ઇન્જર્ડ થઈ ગયો છે. એ ઘણી વખત ઇન્જર્ડ થાય છે એના લીધે આ ચાન્સ ગુમાવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન્સ ડેમોન્સ્ટ્રેટ અ ક્રિએટર એપ્રોચ. હવે આમાંથી 3-2 ઓપ્શનમાંથી કયો ઓપ્શન એવો છે કે જેની અંદર એવું દેખાય છે કે એ ક્રિએટર છે, સર્જનાત્મક અભિગમ ધરાવે છે. એ, આઈ કેન ગેટ પ્રોફેશનલ્સ ટુ હેલ્પ મી અન્ડરસ્ટેન્ડ વેર આઈ એમ ગોઈંગ રોંગ એન્ડ હાઉ આઈ કેન પ્રિવેન્ટ ઇન્જરીંગ myself during practice. એટલે હું પ્રોફેશનલ લોકોની મદદ લઈશ અને સમજીશ કે મારાથી ક્યાં ભૂલ થાય છે અને ઇન્જરી થવાના રીઝન કયા કયા છે. બી, માય ઇન્જરીઝ આર સ્લોઈંગ મી ડાઉન. ઇન્જરી ઇજાને લીધે મારી જે એક્ટિવિટી છે સ્લો થઈ ગઈ છે એન્ડ કોઝિંગ મી ટુ પરફોર્મ પ્યોરલી. એના લીધે હું સારી રીતે પરફોર્મ કરી શકતો નથી. મે બી આઈ એમ નોટ ફિટ ફોર ટફર કોમ્પિટિશન. નો, કરેક્ટ ઓપ્શન ઇઝ એ. એ આન્સર છે, એ સાચો છે. વુ ડુ યુ થિંક ઇઝ અ કોન્ટ્રીબ્યુટર. અહીંયા 2 ઓપ્શન આપેલા છે, એમાંથી કોન્ટ્રીબ્યુટર કયો છે એ તમારે શોધવાનું છે. કન્ટ્રીબ્યુટર્સ ટેક પ્રાઇડ ઇન વોટ એવર ધે ડુ. એને જે કંઈ પણ કામ સોંપવામાં આવે એ ગર્વથી કરે છે. કન્ટ્રીબ્યુટર્સ વર્ક ટુવર્ડ્સ અચીવિંગ ધેર પર્સનલ ગોલ્સ ટુ બીકમ એક્સપર્ટ ઇન ધર ફિલ્ડ. એના ફિલ્ડમાં એક્સપર્ટ થવા માટે અને પોતાના પર્સનલ ગોલ મેળવવા માટે કામ કરે છે. એન્ડ સી, કન્ટ્રીબ્યુટર્સ વેઇટ ફોર ચેલેન્જિંગ ટાઈમ ટુ પાસ. કન્ટ્રીબ્યુટર જે મુશ્કેલ સમય આવે એને પાસ થવા માટેની રાહ જોવે છે. તો સાચો આન્સર આવશે એ. કન્ટ્રીબ્યુટર્સ ટેક પ્રાઇડ ઇન વોટ એવર ધે ડુ. એને જે કંઈ પણ કામ સોંપવામાં આવે એ કરવા માટે એને ગર્વ અનુભવે છે અને સારી રીતે કામ પૂરું કરવા માટેનો પ્રયાસ કરે છે. નવ સેક્શન બી. બી સેક્શનની અંદર 10 ક્વેશ્ચન આપેલા છે. બધાના 2-2 ઓપ્શન આપેલા છે. 2માંથી કોઈ પણ એક ટીક કરવાનું છે. 1 ક્વેશ્ચનના 2 માર્ક, 10 ક્વેશ્ચનના 20 માર્ક અને ખોટું પડે તો 0 માર્ક્સ. આઈડેન્ટિફાય ધ ટીચર હુ ઇઝ અ કન્ટ્રીબ્યુટર.
અહીંયા બે શિક્ષકોની લાઈન આપેલી છે, માહિતી આપેલી છે, અને બેમાંથી કોણ કન્ટ્રીબ્યુટર છે તમારે શોધવાનું છે. મીઠું, આઈ વિલ કમ્પ્લીટ ધ સિલેબસ ફર્સ્ટ, હું મારો સિલેબસ છે સૌથી પહેલાં પૂરો કરી દઈશ, એન્ડ ધેન સોલ્વ ધ ડાઉટ્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ઇફ આઈ હેવ ટાઈમ, અને મારી પાસે સમય હશે તો વિદ્યાર્થીઓના ડાઉટ છે એ હું સોલ્વ કરીશ. ત્રીવા, આઈ વિલ એન્શ્યોર ધેટ ધ સ્ટુડન્ટ્સ બિલ્ડ કોન્ફિડન્સ ઇન ધ સબ્જેક્ટ, હું એવી રીતે ટ્રાય કરીશ કે વિદ્યાર્થીઓને સબ્જેક્ટની અંદર કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ વધે, એન્ડ આર એબલ ટુ એપ્લાય ઇટ ઇન ધેર ડેઈલી લાઈફ્સ, અને એ રોજબરોજના જીવનની અંદર એ વિષય છે એનો ઉપયોગ કરી શકે એના માટેનો પ્રયાસ કરીશ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, ગ્રીવા, બી ઇઝ ધ રાઈટ આન્સર. વેન થિંગ્સ ડોન્ટ ગો એઝ એક્સપેક્ટેડ, ક્રિએટર એપ્રોચ મીન્સ, જ્યારે બધી વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે ક્રિએટર એપ્રોચ એટલે શું? ટેકિંગ રિસ્પોન્સિબિલિટીઝ ફોર ચેન્જિંગ એન્ડ ઇમ્પ્રુવિંગ ધ સર્ક્યુમસ્ટન્સીસ એન્ડ બ્લેમિંગ ધ સર્ક્યુમસ્ટન્સીસ. તો સાચો આન્સર આવે એ, રિસ્પોન્સિબિલિટી, જવાબદારીઓ લો પરિસ્થિતિ સુધારવા માટેની, એને કહેવાય ક્રિએટર એપ્રોચ. આઈડેન્ટિફાય ધ ટ્રંક ફ્રોમ ધ ટ્રી ઓફ સસ્ટેનેબલ સક્સેસ, આમાંથી ટ્રંક કયું છે? ટ્રંક એટલે થડ કયું છે, બેઝ કયો છે, થડ એટલે વચ્ચે જે આવે છે કયું છે. એટ વર્ક મેની પીપલ સી મી એઝ અ રોલ મોડલ એન્ડ ટ્રસ્ટ માય એડવાઇસ, હું જ્યાં કામ કરું છું ત્યાં લોકો મને જુએ છે, રોલ મોડલ તરીકે જુએ છે, અને મારા જે એડવાઇસ આપું એના ઉપર ભરોસો કરે છે. બી, એટ વર્ક આઈ સીક ટુ લર્ન ફ્રોમ માય મિસ્ટેક્સ ટુ કન્સિસ્ટન્ટલી ઇમ્પ્રુવ માય સેલ્ફ, હું જ્યાં કામ કરું છું ત્યાં હું મારી ભૂલોમાંથી શીખું છું અને સતત તેમાં સુધારો કરવા માટેનો પ્રયાસ કરું છું. સો ઓપ્શન બી ઇઝ લીડ ટુ સસ્ટેનેબલ સક્સેસ, એટલે કે ટકાઉ સફળતા મેળવી હોય તો ઓપ્શન બી પ્રમાણે કામ કરવું જોઈએ. આઈડેન્ટિફાઈ ધ આઈ કેન બિલીવ સ્ટેટમેન્ટ, અહીંયા આઈ કેન બિલીવ સ્ટેટમેન્ટ છે આઈડેન્ટિફાઈ કરવાનું છે. 100 મિલ એમ કે છે, એટ 50 આઈ કેન લર્ન હાઉ ટુ ડ્રાઈવ અ કાર ઇવન ધુ ઇટ ઇઝ અ ચેલેન્જિંગ, 50 વર્ષની ઉંમરે હું કાર ચલાવતા શીખી શકીશ એ ભલે ચેલેન્જિંગ હોય. અને કૃષિ કયા એવું કહે છે, એટ 50 આઈ કેન લર્ન ટુ રાઇડ અ સ્કૂટર સિન્સ આઈ એમ ઓલરેડી ગુડ એટ સાયકલિંગ, મને સાયકલ ચલાવતા આવડે છે એટલે 50 વર્ષની ઉંમરે હું સ્કૂટર ચલાવતા શીખી શકીશ. તો ચેલેન્જિંગ આવશે આઈ કેન બિલીફમાં 100 મિલ, એ ઇઝ ધ રાઇટ આન્સર. આઈડેન્ટિફાય ધ ક્રિએટર એપ્રોચ, સર્જનાત્મક એપ્રોચ કયો છે. બી એડવેન્ચરસ ફ્રોમ ધ ટુ એક્ઝામ્પલ્સ બિલો, એમાં સાહસિકતા આ બેમાંથી કયા વાક્યની અંદર આવે છે. એ, પૂજલ વોઝ ઓફર્ડ ઇન ધ સબ્જેક્ટ શી ફિયર્ડ ધ મોસ્ટ, પૂજલને એવા વિષય ઉપર કામ કરવાનું છે કે જેનાથી એને ખૂબ જ ગભરાટ થાય છે, એનાથી ભયભીત છે. ડિસ્પાઇટ હર ફિયર્સ શી ડિસાઇડેડ ટુ વર્ક ઇન ધેટ ફિલ્ડ, એને ભય છે છતાં પણ એ એવું નક્કી કરે છે કે હું આ ફિલ્ડમાં કામ કરીશ. ધીમીતી, મિસ્ડ ધ ડેડલાઇન ઓફ હર પ્રોજેક્ટ, ધીમીતી છે એને જે પ્રોજેક્ટ સોંપવામાં આવેલો છે એની ડેડલાઇન જતી રહી છે. સી ચૂઝ ટુ ફોકસ ઓન વોટ શી કુડ ડૂ નાવ, હવે તે શું કરી શકે છે એના ઉપર ફોકસ કરે છે, રાધર ધેન ફોકસિંગ ઓન કન્સ્ટ્રેન્ટ્સ, એના માટેના જે હર્ડલ્સ છે કન્સ્ટ્રેન્ટ છે એના વિશે વિચાર કરવાના બદલે એના સોલ્યુશન વિશે વિચાર કરે છે. તો ક્રિએટર એપ્રોચ આવશે ઓપ્શન એ. અને ક્વેશ્ચન 9 છે એનો આન્સર મારા વ્યૂ પ્રમાણે અહીંયા લખેલો છે, એ કદાચ બીજાના વ્યૂ પ્રમાણે જોઈએ તો બી પણ આવી શકે છે, પણ અત્યારે મને એવું લાગે છે કે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. હુ ઇઝ ચૂઝિંગ અ ચેન્જ મેકર પાથવે ઇન અ સ્મોલ ગવર્મેન્ટ હોસ્પિટલ, એ ગવર્મેન્ટ હોસ્પિટલની બે લાઈન આપેલી છે એમાંથી ચેન્જ મેકર પાથવે કયો છે. ધ સ્વીપર હુ ઇઝ ડિટર્મિન્ડ ટુ કીપ ધ હોસ્પિટલ ક્લીન એન્ડ સેફ, એક સ્વીપર છે કે જે એવું નક્કી કરે છે કે મારે આખી હોસ્પિટલ છે ને ચોખ્ખી અને સલામત રાખવી છે. ટુગેધર વિથ ધ ટીમ શી એન્શ્યોર્સ ધેટ ધ હોસ્પિટલ સ્ટે ઇઝ હાઇજેનિક ફોર પેશન્ટ્સ એન્ડ વિઝિટર્સ ટુ પ્રિવેન્ટ એની ઇલનેસ, કોઈ પણ પ્રકારની બીમારીઓ ફેલાય નહીં અને હાઇજેનિક વાતાવરણ જળવાય રહે એના માટે એ ટીમ સાથે કામ કરે છે. એન્ડ બી ધ રિસેપ્શનિસ્ટ હુ ઇઝ મોટિવેટેડ ટુ બી ધ પર્સન એવરીવન રિલાઇઝ ઓન, એક મોટો રિસેપ્શનિસ્ટ છે કે જેના ઉપર બધા વ્યક્તિઓ ભરોસો કરે છે. સી ઇઝ ધ ગો ટુ પર્સન ફોર કોન્ટેક્ટ નંબર્સ ઓફ ડોક્ટર્સ એન્ડ નર્સિસ ડ્યુરિંગ ધ ઇમરજન્સી એટ ધ એની ટાઈમ, કોઈ પણ સમયે ઇમરજન્સી ક્રિએટ થાય તો ડોક્ટર અને નર્સનો કોન્ટેક્ટ કરવો હોય તો એના માટે રિસેપ્શનિસ્ટ જે છે હી ઇઝ ધ કરેક્ટ પર્સન, લોકો એના ઉપર ભરોસો કરે છે. તો અહીંયા મારા ઓપિનિયન પ્રમાણે ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઇવન ઓપ્શન બી પણ આવી શકે છે, બટ બેની કમ્પેરિઝનની અંદર એ છે એ વધારે સારો ઓપ્શન દેખાઈ રહ્યો છે. 11, ટીના ઇઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ,
ટીના છે ટીચિંગ અસિસ્ટન્ટ છે, ફાઇન્ડ્સ ધ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર મેકિંગ સિમિલર મિસ્ટેક્સ ઇન ધેર અસાઇનમેન્ટ્સ. એને જોયું છે કે એના અસાઇનમેન્ટની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલો કરે છે. વિચ ઓફ ધીઝ એક્શન્સ શો ધેટ ટીના ઇઝ અનલીઝિંગ હર પાવર ટુ કન્ટ્રીબ્યુટ? પાવર ટુ કન્ટ્રીબ્યુટ માટે બેમાંથી કયો ઓપ્શન આવશે? સી હાઇલાઇટ્સ ઓલ ધ મિસ્ટેક્સ દેટ અ સ્ટુડન્ટ્સ આર મેકિંગ એન્ડ ઇન્ફોર્મ્સ ધ પ્રોફેસર. એ વિદ્યાર્થીઓ ક્યાં આગળ ભૂલ કરે છે એને હાઇલાઇટ કરે છે અને પ્રોફેસર્સને એના વિશેની માહિતી આપે છે. એન્ડ બી સી વોલ્ન્ટિયર્સ ટુ ઓર્ગેનાઇઝ અ સેશન ઇન ધ ઇવનિંગ ફોર ઓલ ધ સ્ટુડન્ટ્સ હુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર મિસ્ટેક્સ એન્ડ ઇમ્પ્રુવ ધેર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટોપિક. એ ઇવનિંગમાં બધા વિદ્યાર્થીઓને ભેગા કરે છે અને એ લોકોને મિસ્ટેક છે સમજાવે છે અને એ ટોપિક વધારે સારી રીતે સમજાય એના માટે પ્રયાસ કરે છે. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. 15. મ્યુ ઓન્સ અ જ્વેલરી બ્રાન્ડ એન્ડ વિશિસ ટુ મેક ઇટ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. એને પર્યાવરણને ફ્રેન્ડલી બને એવી એક જ્વેલરી બ્રાન્ડ બનાવવા માટેનું, એને જ્વેલરી બ્રાન્ડ છે અને એની અંદર પર્યાવરણને અનુકૂળ બને એવી બ્રાન્ડ બનાવવા માટેનું શરૂઆત કરે છે, એવો પ્રોડક્ટ બનાવવા માટેનું શરૂઆત કરે છે. એઝ અ બિઝનેસ પર્સન વિચ અધર કેરિયર પાથવે ઇઝ સી ચૂઝિંગ ટુ ડેવલપ? આ બેમાંથી કયો ઓપ્શન એના માટે સાચો છે? સી ઇઝ ચેન્જ મેકર ઓર ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર? સો ઓપ્શન એ, સી ઇઝ અ ચેન્જ મેકર. એ કંઈક નવું લાવવાનો પ્રયાસ કરે છે, ચેન્જ કરવાનો પ્રયાસ કરે છે, બિકોઝ જ્વેલરી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇઝ અ ન્યૂ કન્સેપ્ટ. વિચ ઓફ ધીઝ એક્સપિરિયન્સ ક્લાસિકલ સિંગર્સ આર એક્સપાન્ડિંગ ધેર આઈ કેન ઝોન? આમાંથી આઈ કેન ઝોન છે એ શેની અંદર આવશે? આશીષ લર્ન્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ન્યુન્સ ઓફ સિંગિંગ ક્લાસિકલ સોંગ્સ ઇન અધર લેંગ્વેજીસ. આશીષ છે એ મ્યુઝિકનું જે છે એ બીજી ભાષાઓની અંદર જે ક્લાસિકલ સોંગ છે એ ગાવા માટેનો પ્રયાસ કરે છે. એન્ડ અરમાન ટેક્સ કેર ઓફ હિસ વોઇસ. અરમાન છે પોતાના અવાજનું ધ્યાન રાખે છે એન્ડ પ્રેક્ટિસિસ સિંગિંગ ડેઇલી વિધાઉટ મિસિંગ ઇવન અ સિંગલ ડે. એક પણ દિવસ મિસ કર્યા વગર દરરોજ એ એની પ્રેક્ટિસ ચાલુ રાખે છે. તો અહીંયા આઈ કેન ઝોનની અંદર ઓપ્શન આવશે એ. એ ઇઝ ધ રાઇટ આન્સર. ક્વેશ્ચન નંબર 14. વેન આઈ ટેક એડમિશન ઇન ટુ અ પર્ટિક્યુલર કોલેજ જસ્ટ બિકોઝ ઓલ માય ફ્રેન્ડ્સ આર ડુઈંગ ધ સેમ, વોટ કાઇન્ડ ઓફ થિંકિંગ આઈ એમ યુઝિંગ? સો ઓબ્વિયસલી ઇટ ઇઝ અ શિપ થિંકિંગ. ગામ કરે એવું કરો એને કહેવાય શિપ થિંકિંગ, અને તમારી પોતાની વિચારધારા પ્રમાણે તમે કામ કરો તો એને કહેવાય લાયન થિંકિંગ. આ ટાઈપના ક્વેશ્ચન છે એ આ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. નાવ સેક્શન સી, તેની અંદર 5 ક્વેશ્ચન આપેલા છે અને બધા ક્વેશ્ચનની અંદર ઓપ્શન્સ આપેલા છે. 4 ઓપ્શન આપેલા છે, 4 સ્ટેટમેન્ટ આપેલા છે અને એ 4 સ્ટેટમેન્ટના પ્રમાણે 4 ઓપ્શન છે ટીક કરવાના છે. 10 માર્ક છે મેક્સિમમ અને મિનિમમ 0 માર્ક છે. ક્વેશ્ચન એ, આઈડેન્ટિફાય વિચ ટીચર યુઝિસ એન આઈ કેન એપ્રોચ. આઈ કેન એપ્રોચ કઈ કયા શિક્ષક છે યુઝ કરે છે? અનિલ, આઈ એમ ફાઇન્ડિંગ ઇટ ડિફિકલ્ટ ટુ કીપ અપ વિથ ધ ન્યૂ વેઝ ઓફ ટીચિંગ યુઝિંગ ટેકનોલોજી. અનિલને એવું લાગે છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ભણાવવું મુશ્કેલ છે. સુનિતા, આઈ હેવ નોટ ફિનિશ્ડ માય સિલેબસ યેટ. મેં હજી મારો સિલેબસ પૂર્ણ કરેલો નથી. સો ધેર ઇઝ નો ટાઈમ ટુ એડ્રેસ ધ ઇન્ડિવિજ્યુઅલ ડાઉટ્સ ઓફ સ્ટુડન્ટ્સ. જેથી કરીને એના લીધે મારો સિલેબસ પૂરો નથી થયો એટલે હું વ્યક્તિગત ડાઉટ છે એ સોલ્વ કરી શકું એવી પરિસ્થિતિમાં નથી. રેનિલ, આઈ વિલ ફાઇન્ડ આઉટ હાઉ ટુ યુઝ ટેકનોલોજી ઇફેક્ટિવલી. હું શોધીશ કે ટેકનોલોજીનો અસરકારક રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય. કવર ધ સિલેબસ, સિલેબસ પૂરો કરીશ એન્ડ મેક ટાઈમ ફોર સ્ટુડન્ટ્સ ડાઉટ. અને વિદ્યાર્થીઓના ડાઉટને સોલ્વ કરવા માટેનો સમય છે હું શોધી કાઢીશ. સો 3 જે છે સાચો છે. અયાન, આઈ વિલ આસ્ક ધ કમિટી ટુ પોસ્ટપોન ધ એક્ઝામ્સ એઝ ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ફિનિશ ધ સિલેબસ ઓન ટાઈમ ધીસ યર. કે હું એક્ઝામને પોસ્ટપોન કરવા માટે કમિટીને રિક્વેસ્ટ કરીશ. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું ભૂલ ન થાય, આ 1, 2, 3, 4 ઓપ્શન છે એમાંથી કોઈ પણ સ્ટેટમેન્ટ સાચા હોઈ શકે છે. 1, 2, 2, 3, 2, 4. તો અહીંયા ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. સીધું આ 3 જોઈને સી ટીક નથી કરવાનું, પણ અહીંયા સીમાં કયા ઓપ્શન આપેલા છે એ જોઈને ટીક કરવાનું છે. ફોર એક્ઝામ્પલ 16 ક્વેશ્ચન, કન્ટ્રીબ્યુટર્સ મેટર બીકોઝ. હવે 4 લાઇન આપેલી છે એમાંથી કઈ કઈ લાઇન સાચી છે એ તમારે ટીક કરવાનું છે. તે બિલીવ ઇન ફાઇન્ડિંગ સોલ્યુશન, તેઓ સોલ્યુશન શોધવા માટે પ્રયાસ કરે છે. તે હેલ્પ અધર્સ સક્સીડ, બીજા લોકો સફળ થાય એના માટે મદદ કરે છે. તે આર ઈગર ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ રિક્વાયર્ડ ફોર ધેર વર્ક. પોતાના કામ માટે નવી સ્કિલ શીખવા માટે તૈયાર હોય છે.
દે ડોન્ટ લુઝ સાઇટ ઓફ ધેર મેઇન ગોલ એન્ડ પર્પઝ ઇન ધેર વર્ક. એના વર્કનું જે મેઇન પર્પઝ છે એ ક્યારેય ભૂલતા નથી અને એના પ્રમાણે કામ કરતા રહે છે. તો મિત્રો અહીંયા સેન્ટેન્સ 1 એન્ડ 4, 2 એન્ડ 4, 3 એન્ડ 4 એમાંથી કયા કયા સાચા છે? ઇન ઓલ ઓફ ધ એબો. તો ચારે ચાર સેન્ટેન્સ કોન્ટ્રીબ્યુટર માટે સાચા છે. સો કરેક્ટ આન્સર ઇઝ ડી, ઓલ ઓફ ધ એબો. ત્રિશલા હેઝ રિટન એન આર્ટિકલ ઓન કેરિયર ટ્રેન્ડ્સ. ત્રિશલાએ એક કેરિયર ટ્રેન્ડ્સ ઉપર આર્ટિકલ લખેલો છે વિચ હેઝ બીન રિજેક્ટેડ બાય અ ફ્યુ પબ્લિશર્સ. કેટલાક પબ્લિશરે એને રિજેક્ટ કરેલું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ શો દેટ સી હેઝ અ સ્ટ્રોંગ રૂટ્સ. એના રૂટ્સ મજબૂત છે, સ્ટ્રોંગ રૂટ છે એવું કયા સ્ટેટમેન્ટના આધારે કહી શકાય? એ, આઈ વિલ ગેટ માય આર્ટિકલ રિવ્યુડ ફ્રોમ નોલેજેબલ પર્સન ટુ સી ઇફ આઈ કેન મેક એની ઇમ્પ્રુવમેન્ટ્સ ફ્રોમ માય સાઇડ. કોઈ નોલેજેબલ જે જ્ઞાની વ્યક્તિ હોય એને હું મારો આર્ટિકલ બતાવીશ અને એની અંદર સુધારો શું થઈ શકે એવું છે એના વિશે હું વિચારીશ. બી, આઈ કેન નોટ ડીલ વિથ એની મોર રિજેક્શન ફ્રોમ અનધર પબ્લિશર. બીજા કોઈ પબ્લિશર મારો આર્ટિકલ રિજેક્ટ કરે એ હું એ એટલા માટે હું એ મૂકીશ નહીં. સો બી ઓપ્શન નહીં આવે, ટુ નહીં આવે. થ્રી, 1 આવી શકે છે, 2 નહીં આવે. નાવ 3, આઈ નીડ ટુ મેક ઇટ ટુ ધ ટોપ ઓફ ટુ ધ લિસ્ટ ઓફ ટોપ 10 ઓથર્સ ઓફ ઇન્ડિયા એઝ ધેટ ઇઝ માય ગોલ. મારો ગોલ એવો છે કે હું ટોપ 10 ઓથર જે છે ઇન્ડિયાના એમાં મારું નામ આવે. સો એ પણ નહીં આવે. એન્ડ ફોર્થ, આઈ કે હાઈ હુ રિસર્ચ વેલ ફોર ધ આર્ટિકલ્સ એન્ડ લર્ન ઇન ધ પ્રોસેસ એઝ વેલ. મેં આર્ટિકલ ઉપર રિસર્ચ કરેલું છે. આઈ કેન કન્ટિન્યુ ટુ વર્ક ફોર અધર પબ્લિશર્સ અને બીજા પબ્લિશરને પણ હું મારું વર્ક છે એ બતાવીશ. સો 1 અને 4 બોથ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. તો 1 અને 4 આવતો એ ઓપ્શન છે સી. સો સી ઇઝ ધ રાઇટ આન્સર. આમાં ધ્યાન રાખવાનું, ભૂલથી એ ટીક ન કરી દેતા. દાખલા તરીકે આપણને એવું લાગે કે પહેલો આન્સર સાચો છે અને સીધું એ ટીક થઈ જાય, અથવા ચોથો આન્સર સાચો છે અને ડી ટીક થઈ જાય તો આપણો આન્સર છે ખોટો પડશે, એના માર્ક્સ નહીં મળે. સી ટીક કરશો તો જ એના પૂરા માર્ક્સ છે એ મળશે. નાવ ક્વેશ્ચન નંબર 18, વિચ ઓફ ધીસ પ્રોફેશન્સ અલાઉ અ પર્સન્સ ટુ ઇનોવેટ એન્ડ ફાઇન્ડ સોલ્યુશન્સ ટુ સોસાયટલ પ્રોબ્લેમ. અહીંયા ચાર ઓપ્શન આપેલા છે, ચારમાંથી કયો ઓપ્શન છે જેના આધારે સોસાયટલ પ્રોબ્લેમ સામાજિક પ્રશ્નો છે એ સોલ્વ કરી શકે? ઓલ પ્રોફેશન્સ, રિસર્ચર, ફોરેસ્ટ ઓફિસર એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજર. તો સાચો આન્સર આવશે ઓલ પ્રોફેશન. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ સોસાયટલ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરી જ શકો છો. કંઈક ને કંઈક એવું એક્ટિવિટી કરી શકો છો કે જેથી સમાજને બેનિફિટ થાય. સો ઓલ પ્રોફેશન્સ એટલે કે અહીંયા પણ ધ્યાન રાખવાનું, 1 છે એટલે એ ટીક કરવાનો નથી. 1 છે એટલે ટીક કયો કરવાનો છે? ડી. ડી ઇઝ ધ રાઇટ આન્સર. અહીંયા ભૂલ થવાની પૂરેપૂરી સંભાવના છે. ઘણીવાર શું થાય કે સીધું પેલું જોઈએ કે એ છે, 1 છે એટલે એ ટીક કરી દો, તો એ ના થાય, ડી ટીક કરવાનો આવશે. વિચ હુ ઇઝ લાઇકલી ટુ અચીવ સસ્ટેનેબલ સક્સેસ ઇન ધેર કેરિયર્સ. અહીંયા ચાર લાઇન આપેલી છે, બધાના વિચારો આપેલા છે, તો એની અંદરથી સસ્ટેનેબલ સક્સેસ કોને મળવાની સંભાવના છે એ આપણે આન્સર આપવાનો છે. એ, દિવિત ધ પ્રોજેક્ટ લીડર. એક પ્રોજેક્ટનો લીડર છે જેનું નામ છે દિવિત. ડેવલપિંગ માય ટીમ મેમ્બર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ મી. મારી ટીમ મેમ્બરને ડેવલપ કરવા એને એ મારા માટે અગત્યનું છે. વન આવી શકે છે, રાઈટ. ટુ, સ્તુતિ ધ ફેશન ઇન્ફ્લુઅન્સર. સ્તુતિ જે છે એક ફેશન ડિઝાઇનર છે, ફેશન ઇન્ફ્લુઅન્સર છે. આઈ વોન્ટ ધ ટોપ બ્રાન્ડ્સ ટુ કોલોબરેટ વિથ મી ટુ ગેટ મોર લાઇક્સ ઓન ધ સોશિયલ મીડિયા. હું જે ટોપ બ્રાન્ડ છે એની સાથે કોલોબરેટ કરીશ જેથી કરીને મારી જે એપ્રોચ છે વધી જાય, મારા સોશિયલ મીડિયાની અંદર લાઇક્સ વધી જાય. સો નો, ધેટ ઇઝ નોટ અ સસ્ટેનેબલ સક્સેસ. નૈવેદ્ય ધ સ્ટોરી ટેલર. એક નૈવેદ્ય છે જે વાર્તા કહે છે. થ્રુ માય સ્ટોરીઝ આઈ વોન્ટ પીપલ ટુ નો ધેટ દે કેન ફેસ માય ચેલેન્જ ફેસ એની ચેલેન્જીસ ઇન લાઈફ. હું વાર્તાઓ એવી રીતે કરીશ કે જેનાથી લોકોને પોતાની જિંદગીની અંદર જે ચેલેન્જ આવે એને ફેસ કરી શકે. સો ધીસ ઇઝ અ કન્ટ્રીબ્યુટર્સ એપ્રોચ એન્ડ ઇટ લીડ્સ ટુ સસ્ટેનેબલ સક્સેસ. એન્ડ પ્રિતિશ અ બિઝનેસમેન. એક પ્રિતિશ છે જે બિઝનેસ કરે છે. આઈ વોન્ટ ટુ બી રીચ ક્વિકલી એન્ડ ફોર ધેટ આઈ વિલ યુઝ વોટ એવર મીન્સ ટુ મેક પ્રોફિટ્સ. એટલે કે મારે ખૂબ જ ઝડપથી પૈસાદાર થવું છે, અમીર થવું છે, અને એના માટે જે કંઈ રસ્તાઓ અપનાવવા પડે એ હું અપનાવીશ. તો એ નહીં આવે. 1 એન્ડ 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો ટીક કરવાનું એ. એ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. નાવ ક્વેશ્ચન નંબર 20, સેક્શન ડી.
ડી સેક્શન જે છે એની અંદર 10 ક્વેશ્ચન આપેલા છે, 3 ઓપ્શન આપેલા છે અને ત્રણેય ઓપ્શન સાચા છે. પણ એની અંદરથી એક ઓપ્શન છે વધારે સાચો છે, એટલે એના 3 માર્ક, બીજો એક ઓપ્શન છે એના 2 માર્ક છે અને ત્રીજો ઓપ્શન છે એના 1 માર્ક છે. એટલે 10-10 ક્વેશ્ચનમાં ગમે તે ક્વેશ્ચન ટીક કરો, 10 માર્ક તો આવશે જ, મિનિમમ 10 માર્ક આવશે, અથવા જો સાચા હશે તો 30 માર્ક આવશે અને અડધા સાચા અને અડધા ખોટા હશે તો 15 માર્ક આવશે અથવા 20 માર્ક, ડિપેન્ડિંગ અપોન ધ માર્ક ઓફ ધ ક્વેશ્ચન. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. એઝ અ પ્રોફેશનલ ટ્રેકર્સ, હુ એમોંગ્સ ધેમ હેઝ ડિસ્કવર્ડ ધ હાઈએસ્ટ લેવલ ઓફ ધેર પાવર ટુ કન્ટ્રીબ્યુટ? અહીંયા પાવર ટુ કન્ટ્રીબ્યુટ માટેનો સાચો ઓપ્શન કયો છે? અથર્વ, ફ્રોમ માય એક્સપિરિયન્સ આઈ કેન ટેલ માય ફ્રેન્ડ્સ અબાઉટ ધ બેસ્ટ સિઝન્સ ટુ વિઝિટ ડિફરન્ટ માઉન્ટેન એરિયાઝ. મારા અનુભવના આધારે હું મારા મિત્રોને કહી શકીશ કે માઉન્ટેન એરિયામાં જવા માટેનો બેસ્ટ સમય કયો છે. આ એક. બીજું, સેલિના, બિકોઝ આઈ હેવ સીન ધ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ આઈ કેન એજ્યુકેટ ધ પીપલ અબાઉટ હાઉ ધે કેન કન્ઝર્વ ઇટ ઇન ધેર ડે ટુ ડે લાઈફ. મને વાતાવરણનું જે પરિસ્થિતિ છે, પર્યાવરણની પરિસ્થિતિ છે, એના વિશે મારી પાસે માહિતી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને હું, લોકોને હું એજ્યુકેટ કરી શકીશ કે એ લોકો ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે જીવી શકે. જો આ બધા પ્રોફેશનલ ટ્રેકર છે એ શું વિચારે છે એના વિશે આપેલું છે. એન ગુરપ્રીત, આઈ કેન ડેવલપ માય સ્ટેમિના એન્ડ કેપેબિલિટી ઓવર ધ યર્સ ટુ ટેક ગ્રુપ્સ ઓફ પીપલ ઓન સચ ટ્રેક્સ. હું મારો સ્ટેમિના ડેવલપ કરીશ અને લોકોનું ગ્રુપને ત્યાં લઈ જઈશ અને ટ્રેકિંગ માટે મદદ કરીશ. તો અહીંયા ઓપ્શન સી ટીક કરો તો એના 2 માર્ક્સ આવશે, ઓપ્શન બી ટીક કરો તો 1 માર્ક હશે અને ઓપ્શન, સોરી, 3-2-1, સીમાં 3 માર્ક, બીમાં 2 માર્ક અને એ ટીક કરશો તો 1 માર્ક મળશે. રાઈટ. નાવ ક્વેશ્ચન નંબર 21. હવે આ જે છે મારા ઓપિનિયન પ્રમાણે છે, કદાચ તમારા ઓપિનિયન પ્રમાણે અહીંયા સિક્વન્સ છે જુદો પણ હોઈ શકે છે, ડિપેન્ડ્સ અપોન ઓન થિંકિંગ. ક્વેશ્ચન નંબર 21. રાકેશ ઇઝ અ ટ્રેન કન્ડક્ટર, રાકેશ છે ટ્રેન કન્ડક્ટર છે. વિચ ઓફ ધીઝ એક્શન્સ ઓફ હિઝ ડેમોન્સ્ટ્રેટ ધેટ હી ઇઝ અ કન્ટ્રીબ્યુટર? આ ત્રણમાંથી કયું સ્ટેટમેન્ટ એવું છે કે જે એવું દર્શાવે છે કે એક કોન્ટ્રીબ્યુટર છે? હી ચેક્સ વેધર પેસેન્જર્સ આર ટ્રાવેલિંગ વિથ વેલિડ ટિકિટ. એ ચેક કરે છે કે બધા જે પેસેન્જર છે એ વેલિડ ટિકિટ સાથે ટ્રાવેલિંગ કરે છે. ઓબ્વિયસ દેટ ઇઝ હિઝ ડ્યુટી, એટલે એ કામ કરે એને કન્ટ્રીબ્યુટર ન કહેવાય, કારણ કે એની ફરજ છે. બી, હી ચેક્સ વેધર ધ કન્સર્ન્સ ઓફ પેસેન્જર્સ આર બિંગ એડ્રેસ્ડ પ્રોમ્પ્ટલી, કે જે પેસેન્જર છે એમને કોઈ પણ જરૂરિયાત હોય તો એને ઝડપથી હું પૂરી કરી શકું છું, એને આન્સર આપી શકું છું. યસ, ધેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો બી ટીક કરો તો 2 માર્ક મળી શકે છે. અને સી, હી ચેક્સ વેધર ધ સિનિયર સિટીઝન્સ આર હેવિંગ અ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ, કે સિનિયર સિટીઝન બસમાં બેસેલા છે એમને કમ્ફર્ટેબલ, એ આનંદદાયક મુસાફરી કરી શકે છે, એનો અનુભવ સારો છે. તો સી ટીક કરો તો 1 માર્ક મળશે, બી ટીક કરો તો 2 માર્ક મળશે અને એ ટીક કરશો તો 1 માર્ક મળશે. રાઈટ. BCA. Question number 22. ઈ શ્રીધરન ટ્રાન્સફોર્મ્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એના માટે ઈ શ્રીધરને ખૂબ જ એક્ટિવિટી કરેલી છે, ખૂબ જ કામ કરેલું છે. વિચ ઓફ ધીસ ઇઝ અ રૂટ ફોર હિઝ સક્સેસ? આ ત્રણમાંથી કયું એના માટે રૂટ છે? એ, હી ડેવલપ્ડ ધ પર્સિસ્ટન્ટ ટુ સ્ટે વિથ ધ ગોલ હી હેડ ચુઝન એન્ડ કન્ટિન્યુઅસલી લર્ન ઓન હાઉ હિઝ ઓન ઓન હિઝ ઓન વિધાઉટ ગિવિંગ અપ. એને જે કંઈ પ્રોબ્લેમ આવેલા છે એને એક બાજુ મૂકી અને એને કન્ટિન્યુઅસલી પોતાના ગોલ માટે કામ કર્યું છે. સો યસ, એ ટીક જે કરો એટલે પૂરેપૂરા 2 માર્ક્સ મળશે. બી, હી ઇઝ કન્સિડર્ડ એન એક્સપર્ટ નોન ફોર ટેકલિંગ એન્ડ સક્સેસફુલી કમ્પ્લીટિંગ ચેલેન્જિંગ પ્રોજેક્ટ્સ. તો એક્સપર્ટ છે એટલે એનો 1 માર્ક આવશે, એટલે અને સી ટીક કરો તો એની અંદર 1 માર્ક હશે. He was considered towards his team and stood by them during difficult circumstances. તો અહીંયા A ટીક કરો તો 2 માર્ક, C ટીક, સોરી, 3 માર્ક, C ટીક કરો તો 2 માર્ક અને B ટીક કરો તો 1 માર્ક. This is also according to my purview. Question number 23. If you were an institutional builder, what would you focus on? તમે ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડર હો તો તમે શાના ઉપર ફોકસ કરશો? A, I will focus on creating opportunities for others so that they can be bring out their best in themselves. કે એની અંદરથી બેસ્ટ વસ્તુ બહાર નીકળે એના માટેનો ટ્રાય કરશો લોકોની અંદરથી. B, I will focus on developing as a leader to make my career more secure. હું મને
લીડર તરીકે ડેવલપ કરવા માટેનો પ્રયાસ કરીશ, જેથી કરીને મારું કેરિયર છે વધારે સિક્યોર થઈ જાય. સી, આઈ વિલ ફોકસ ઓન બિલ્ડિંગ એન ઇન્સ્ટિટ્યૂશન ધેટ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી કામ કરે એવી રીતે ઇન્સ્ટિટ્યૂટ બને એના માટેનો હું પ્રયાસ કરીશ. સો સી ઓપ્શન કેરીઝ મેક્સિમમ માર્ક. સીના 3 માર્ક, એ ઓપ્શન છે એનો 1 2 માર્ક અને બી ઓપ્શનનો 1 માર્ક. સી એ બી ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ. ક્વેશ્ચન નંબર 24. ઇવન ધુ રોકી ડીડન્ટ ગેટ સિલેક્ટેડ ફોર ધ ઓર્ગેનાઇઝિંગ કમિટી ઓફ અ ટેકનિકલ ફેસ્ટિવલ ઇન કોલેજ, હી વોલન્ટિયર્સ ટુ હેલ્પ. રોકી છે એને ઓર્ગેનાઇઝિંગ કમિટીની અંદર સિલેક્શન થયેલું નથી, છતાં પણ એ મદદ કરવા માટે તૈયાર છે. હુ ડુ યુ થિંક હી ઇઝ હેલ્પિંગ? વાય ડુ યુ થિંક હી ઇઝ હેલ્પિંગ? એ મદદ કરવા માટે શા માટે તૈયાર છે તમને શું લાગે છે? એના 3 ઓપ્શન આપેલા છે. બિકોઝ હી કેન એન્ટિસિપેટ એન્ડ વોર્ન ધ કમિટી અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ધેટ મે કમ અપ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ. કારણ કે એ કમિટીને મેમ્બર છે, એ લોકોને જે જે પ્રોબ્લેમ આવવાની સંભાવના છે એના વિશે માહિતગાર કરવા માગે છે. બિકોઝ હી કેન એડિટ ટુ હિઝ રિઝ્યુમ ઇન સમ વે ઇફ હી ઇઝ અ પાર્ટ ઓફ ફેસ્ટિવલ. એ ક્યાંક ને ક્યાંક એના પોતાના બાયોડેટાની અંદર લખવા માગે છે કે હું આ ફેસ્ટિવલમાં ભાગ હતો. અને ત્રીજું, બિકોઝ હી ઇટ ઇઝ અ ચાન્સ ફોર હિમ ટુ આસિસ્ટ હિઝ સિનિયર્સ. એની પાસે એ ચાન્સ છે કે તેના સિનિયર છે મદદ કરી શકે એન્ડ બિલ્ડ અ ગુડ રિલેશન વિથ ધેમ, અને તે લોકો સાથે સારા સંબંધો બનાવી શકે. સો ઓપ્શન એ એના 3 માર્ક્સ, ઓપ્શન સી એનો 1 માર્ક 2 માર્ક અને ઓપ્શન બી એનો 1 માર્ક. તો એ સી બી એના પ્રમાણે એની અંદર માર્ક્સ એ વેચાયેલા છે. ક્વેશ્ચન નંબર 25. ઇફ અનુપમ ઇઝ ફેમિલિયર વિથ ધ આઈડિયા ઓફ સસ્ટેનેબલ સક્સેસ, વોટ વિલ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર હિમ? એ જો સસ્ટેનેબલ સક્સેસનો આઈડિયા અનુપમ પાસે હોય તો એના માટે 3 માંથી કયું વધારે અગત્યનું છે? રિસીવિંગ એપ્રિસિએશન ફ્રોમ ધીઝ બોસ ફોર પુટિંગ ઇન કન્સિસ્ટન્ટ એફર્ટ એટ વર્ક, એનું જે કામ છે એની અંદર એના બોસ પાસેથી સતત એપ્રિસિએશન મળતું રહે, બીંગ એબલ ટુ મેક ઓન મોર રિસ્પોન્સિબિલિટીઝ એટ વર્ક, જ્યાં કામ કરે છે ત્યાં વધારે જવાબદારીઓ એ પોતે ઉઠાવે, એન્ડ સી બીંગ એબલ ટુ મેક બેટર ડિસિઝન, સાચા નિર્ણયો લઈ શકે. તો સાચો ઓપ્શન આવશે બી. બીના 3 માર્ક, સી છે એના 2 માર્ક્સ હશે અને એનો 1 માર્ક. બી સી એ. ક્વેશ્ચન નંબર 26. ઇન ચેરિટી ઇવેન્ટ ઇન ગુજરાત ઇઝ ફાર મોર ક્રાઉડેડ ધેન એક્સપેક્ટેડ. અ ચેરિટી ઇવેન્ટ ઇન ગુજરાત, ગુજરાતમાં એક ચેરિટી ઇવેન્ટ થઈ છે, ત્યાં ખૂબ જ મોટું ટોળું ભેગું થવાની સંભાવના છે. વિચ મેમ્બર ઓફ ધ ઓર્ગેનાઇઝિંગ કમિટી ઇઝ એપ્રોચિંગ ધ સિચ્યુએશન લાઈક અ કોન્ટ્રીબ્યુટર? તો અહીંયા 3 મેમ્બર છે એ અલગ અલગ વિચાર કરે છે, તો એમાંથી કોન્ટ્રીબ્યુટર તરીકે કોનો વિચાર સાચો છે? એ ઉત્પલ. પીપલ હેવ કમ ટુગેધર ફોર અ લોંગ ગુડ કોઝ, એ સારા કામ માટે લોકો અહીંયા આવી રહ્યા છે. વિચ નાવ આઈ મસ્ટ ફાઇન્ડ અલ્ટરનેટિવ એરેન્જમેન્ટ્સ ટુ એન્શ્યોર ધ હોલ ઇવેન્ટ ગોઝ સ્મૂથલી. તો આખી આખી ઇવેન્ટ છે એ વ્યવસ્થિત રીતે પૂરી થાય એના માટે મારે ઓલ્ટરનેટિવ એરેન્જમેન્ટ પણ વિચારવી જોઈએ, શોધવી જોઈએ. પૂજન. ઇટ્સ માય રિસ્પોન્સિબિલિટી ટુ સોર્ટ આઉટ ઇસ્યુઝ લાઇક પાર્કિંગ, અવેલેબિલિટી ઓફ ફૂડ, વોટર એટસેટ્રા, કે મારી જવાબદારી છે કે પાર્કિંગ, ફૂડ, પાણી એ બધીની વ્યવસ્થા થઈ શકે, સો ધેટ એવરીવન્સ એક્સપિરિયન્સ ઇઝ એઝ સ્મૂધ એઝ પોસિબલ, જેથી કરીને બધા લોકોને મદદ મળી શકે. અને રાહિલ. આઈ વિલ ડુ વોટ આઈ કેન સિન્સ વી વેર અનપ્રિપેર્ડ ફોર સચ અ લાર્જ ક્રાઉડ, આટલા મોટા ક્રાઉડ માટે આપણે તૈયાર નથી, પણ મારાથી જેટલું થશે એટલું હું કરીશ. તો અહીંયા પૂનમ પૂજન જે વિચારે છે બી, એના 3 માર્ક્સ, ઉત્પલ જે વિચારે છે એના 2 માર્ક અને રાહિલ જે વિચારે છે એના 1 માર્ક. સો બી એ સી એના પ્રમાણે માર્ક્સ આવવાની સંભાવના છે. સો ક્વેશ્ચન નંબર 26માં જે છે દેટ ઇઝ ઓલ્સો એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન, તમારા પ્રમાણે કદાચ એનો આન્સર જુદો પણ હોઈ શકે છે. ક્વેશ્ચન નંબર 27. એટલે 20 લખેલું છે ને એના બદલે કેટલા લખવાના? 26. ડીના હુ પ્લેડ ધ ગીતાર ઇન હર મ્યુઝિક ક્લાસ હેઝ બીન આસ્ક ટુ પ્લે એન એન્યુઅલ એટ એન્યુઅલ ફેસ્ટિવલ ઇન હર કોલેજ. દીના છે એક મ્યુઝિકલ ક્લાસની અંદર ગીતાર વગાડે છે
અને એને એન્યુઅલ ફેસ્ટિવલ જે કોલેજનો છે એમાં ગિટાર વગાડવા માટે કહેવામાં આવેલું છે. શી હેઝ નેવર ડન અ સ્ટેજ પરફોર્મન્સ બિફોર એઝ શી ઇઝ સ્કેર્ડ ઓફ પ્લેઇંગ ઇન ફ્રન્ટ ઓફ લાર્જ લાઇવ ઓડિયન્સ. હવે આટલા બધા ઘણા બધા લોકોની સામે એણે ક્યારેય પરફોર્મન્સ આપેલું નથી તો એ ગભરાય છે. ઇફ શી ડિસાઇડ્સ ટુ ફેસ હર બ્રુટ, વોટ કેન શી ડૂ? હવે એણે શું કરવું જોઈએ? એ શી કેન કન્ટિન્યુ ટુ પ્રેક્ટિસ રિયલી હાર્ડ સો ધેટ શી ડઝન્ટ હેવ ટુ વરી અબાઉટ ધ ઇવેન્ટ એન્ડ કેન ફોકસ ઓન હર મ્યુઝિક. એણે ખૂબ જ હાર્ડ મહેનત કરવી જોઈએ અને મ્યુઝિકની ઇવેન્ટ વિશે કોઈ ચિંતા કરવી જોઈએ નહીં. શી કેન પોલાઇટલી રિફ્યુઝ સેઇંગ ધેટ શી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પરફોર્મિંગ. એને પ્રેમથી કહી દેવું જોઈએ કે મારે ભાઈ પરફોર્મન્સ આપવું નથી, એન્ડ અધર્સ મે વેલ્યુ ધ ઓપોર્ચ્યુનિટી મોર, જેથી કરીને બીજા લોકો છે એ ત્યાં પરફોર્મન્સ આપી શકે. અને સી શી કેન પ્રેક્ટિસ ઇન ફ્રન્ટ ઓફ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એના મિત્રો અને ફેમિલી સાથે પ્રેક્ટિસ કરી શકે છે, વિચ કેન સ્લોલી હેલ્પ બિલ્ડ હર કોન્ફિડન્સ. એનાથી એનો કોન્ફિડન્સ વધી જાય ટુ પરફોર્મ ઇન ફ્રન્ટ ઓફ અ લાર્જ ઓડિયન્સ. ઘણા બધા લોકોની સામે પરફોર્મ કરવા માટેનો કોન્ફિડન્સ જે વધારવો તો એક ઓપ્શન છે. તો સી એના 3 માર્ક્સ, એ એના 2 માર્ક અને બી એનો 1. 3, 2, 1, સી એ બી ઇઝ ધ સિક્વન્સ ફોર ક્વેશ્ચન નંબર 27. નાવ 28. થ્રી સિટીઝન્સ શેર ધેર કન્સર્ન્સ અબાઉટ પોલ્યુશન પ્રોબ્લેમ્સ ઇન ધ સિટી. 3 સિટીઝન છે વિચારે છે કે એના સિટીમાં જે પોલ્યુશનનો પ્રોબ્લેમ છે. આઈડેન્ટિફાય હુ ઇઝ વાઇડનિંગ ધેર આઈકેન ઝોન. આઈકેન ઝોન કોના માટે પ્રોપર છે? લેના, લેના વિચારે છે ઇટ ઇઝ ધ ટાઈમ ફોર અસ ટુ ગેટ એન એક્શન. ઇટ ઇઝ ટાઈમ ફોર અસ ટુ ગેટ ટુ એક્શન, ચેન્જ યુઅર ડે ટુ ડે લાઈફ ટુ મેક અવર એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ સેફ અગેન. હરપ્રીત, વી નીડ ટુ ફાઇન્ડ ધ કેપેબલ ઓફિશિયલ્સ એન્ડ એન્વાયરમેન્ટલ એક્સપર્ટ્સ હુ વિલ ગાઈડ ધ પબ્લિક ઓન ધેર પ્રોબ્લેમ્સ. એન્ડ સી વલ્લભ, ધીઝ એર પોલ્યુશન ક્રાઇસિસ વુડ હેવ બીન પ્રિવેન્ટેડ ઇફ ધ સિટી ઓફિશિયલ્સ હેડ ટેકન નેસેસરી પ્રિકોશન ઇન ટાઈમ. તો એ ઓપ્શન જે છે એના 3 માર્ક છે, બી ઓપ્શન છે એના 2 માર્ક અને સી નો 1. એ બી સી ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ. લાસ્ટ ક્વેશ્ચન, દીક્ષા ઇઝ અ સાયન્ટિસ્ટ એઝ ધ કેમિકલ ડ્રગ લેબોરેટરી. દીક્ષા છે કેમિકલ ડ્રગ લેબની અંદર સાયન્ટિસ્ટ છે. ઇફ સી ચૂઝિસ ધ પેથવે ઓફ નોલેજ બિલ્ડર, વોટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ ઓફ કન્ટ્રીબ્યુશન ધેટ શી કેન મેક એઝ અ નોલેજ બિલ્ડર? આમાંથી કયો ઓપ્શન સાચો છે? એ શી કેન એમ ટુ મેક ધ લેબ્સ નેમ સક્સેસફુલ બાય રિસર્ચિંગ ઓન ડ્રગ્સ ધેટ નો વન ઇન ધ ફિલ્ડ હેઝ એક્સપ્લોર્ડ. એને એવું કામ કરવું છે કે એનું નામ જે છે સફળ થઈ શકે. શી કેન ગેટ ધ જોય ઓફ વર્કિંગ ઇન ધ લેબ વેર શી ગેટ્સ ટુ નો અબાઉટ ન્યુ ડ્રગ્સ. જોય ઓફ વર્કિંગ, શી કેન ડિસ્કવર ન્યૂ આન્સર્સ થ્રુ હર ઇનડેપ્થ રિસર્ચ ઓન ડ્રગ્સ ધેટ મે હેલ્પ ઇન ફાઇન્ડિંગ ક્યોર્સ ફોર પ્રિવિયસલી અનક્યુરેબલ ઇલનેસ. સો સી ઓપ્શન જે છે એના 3 માર્ક્સ મળશે, એ ઓપ્શન છે એનો 2 માર્ક અને બીના 1 માર્ક. હવે મિત્રો, આ પ્રોબ્લેમ અહીંયા આ પેપરનું સોલ્યુશન છે અહીંયા પૂરું થઈ ગયું છે. એક નાનકડી વાત કરવાની છે કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સની અંદર એવું લખશે કે સાહેબ આ પીડીએફ અમારી સાથે શેર કરો. તો મિત્રો, પીડીએફ જોઈતી હોય તો તમે ગ્રુપની અંદર ચેન્જ જોઈન થઈ જજો, પણ એ સીધી પીડીએફ જે તમે સોલ્વ કરશો તો એનાથી તમને આન્સર શા માટે આવ્યો છે નહીં સમજાય. એને દાખલા તરીકે ઓપ્શન સી આવે છે તો વાય ઓપ્શન સી ઇઝ ધેર એ નહીં સમજાય. એ સમજવા માટે આ આખા આખો વિડીયો છે એ તમારે જોવો જ પડશે, તો જ તમને સમજાશે. એટલે હું આની પીડીએફ છે એ શેર નહીં કરું, કારણ કે તમે વિડીયોની અંદર એ સમજશો તો જ એક્ઝામની અંદર એનો જે આન્સર છે એ સાચો આન્સર આપી શકશો. તો અહીંયા જે બોક્સ આપેલા છે એની અંદર આ સીપીડી સબ્જેક્ટના 6 વિડીયો છે, એ બધા અભ્યાસ કરી જજો. બાકીના વિડીયો ટૂંક સમયમાં જ અપલોડ થઈ જશે. આ એક્ઝામની અંદર આપણે સૌને ખૂબ સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયો સાથે.